ક્રિકેટના ચાહકો માટે મોટા તહેવાર સમાન વર્લ્ડ કપની સિઝન ચાલી રહી છે, જેને લઈને ક્રિકેટ રસિકોમાં આનંદનો માહોલ છે. અત્યારે જામનગરને તો ક્રિકેટના કાશી, ક્રિકેટનું મક્કા સહિત અનેક હુલામણા નામે ઓળખવામાં આવે છે, જેમનું કારણ છે કે જામનગરે અનેક મહાન ક્રિકેટરો આપ્યા છે જેમણે દેશ અને વિશ્વમાં પોતાનું નામ ગુંજતું કર્યું છે. આવી સ્થિતિ વચ્ચે જામનગરના ક્રિકેટ બંગલોના મેદાનમાં અનેક ક્રિકેટરો પરસેવો પાડે છે અને તેમણે દેશ માટે રમવાની મહેચ્છા છે. ત્યારે આપણે વર્લ્ડ કપ વિશે યુવા ક્રિકેટરો શું વિચારે છે, આવો જાણીએ વિસ્તારથી. મારું નામ મોહમ્મદ ખંભાળિયાવાળા છે અને જામનગરે જામ રજતથી લઈને કે રવિન્દ્ર જાડેજા સુધીના ઘણા સારા પ્લેયર્સ આપેલા, જેમ કે અજય જાડેજા, વિનુ માકડને ઘણા બધા સારા પ્લેયર્સ આપેલા છે. અને અત્યારે રવિન્દ્રભાઈનું વર્લ્ડ કપમાં ઘણું સારું પરફોર્મન્સ થાય છે અને આપની ઇન્ડિયન વિકેટમાં રવિન્દ્રભાઈ અને અશ્વિન જે છે એ અત્યારે સૌથી આમ છે કે ડોમિનેન્ટ થઈ શકે એ બધા, તો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે એવી અપેક્ષા છે. હા, મતલબ સ્પિનર રમશે આપની ટીમમાં, 3 સ્પિનર છે આપણે, આગળ કુલદીપ યાદવ છે, રવિન્દ્રભાઈ છે અને અશ્વિન છે, એટલે એ 3 રમશે. એટલે સામેની ટીમના પ્લેયર્સને વધારે ડિફિકલ્ટ જ કરવાના, કે આપણી વિકેટ ટર્નિંગ ટ્રેક વધારે છે, 2-3 ગ્રાઉન્ડ જ છે જે પેસ વિકેટ્સ છે, એટલે મોસ્ટ ઓફ આપણે બેનિફિટ જ છે. આ બેટ્સમેનમાં આપણા આગળ વિરાટ સર છે, પછી રોહિત શર્મા છે, એ બધા છે, એટલે આપણા આગળ એક્સપિરિયન્સ પ્લેયર ઘણા છે, જેમ કે KL રાહુલ ને બધા, એટલે આપણા આગળ છે કે આપણે આગળના પ્લેયર જ આપણું ગેમ આગળથી લઈ શકે, આપણે કાંઈ પાછળ ઉપર આપણે વધારે નિર્ભર નથી. ભારતીય બેટ્સમેન આગળ એક્સપિરિયન્સ ઘણું છે, કેમ કે એ બધા NCM પ્રેક્ટિસ કરતા હોય છે, તો એ બધા આગળ એક્સપિરિયન્સ ઘણું છે રમવા લાયક. તો આ વખતે ભારતીય પ્લેયર્સ જે છે એ અહીંયા રન સ્કોરિંગ કરશે, જે મોસ્ટ ઓફ શુભમન ગિલ છે એ રન સ્કોર કરશે, આ રમશે. પછી બહારની વિકેટ્સમાં બાઉન્સ વિકેટ અને સ્વિંગી વિકેટ વધારે હોય છે અને ઇન્ડિયન વિકેટમાં ટર્નિંગ ટ્રેક વધારે હોય છે. મારું નામ દીપ ડુંગા છે, હું ક્રિકેટ બંગલામાં વિકેટ કીપર બેટ્સમેન છું. હું જો ક્રિકેટમાં જોવાય કે જામનગર ક્રિકેટનું હબ કહેવાય, આપણે ઘણા મોટા ક્રિકેટરો અહીંથી ગયેલા છે, જામ રણજીતસિંહ છે, વિનુ માકડ છે, રવિન્દ્ર જાડેજા છે, અહીંયા 200-300 જેટલા છોકરા આવે છે, રવિન્દ્ર જાડેજાને ઇન્સ્પાયર છે. જાડેજા આમ જોઈએ તો ઘણા મેચ ત્યાંથી સારું પ્રદર્શન કરે છે, વિકેટે પણ લીધેલી છે અને અમારી આશા છે કે એ વિકેટ વર્લ્ડ કપમાં એ સારી વિકેટ લઈને ફાઇનલ સુધી ટીમને પહોંચાડે છે. જાડેજા ડિગ્વી જઈથી હું લેફ્ટ આર્મ બોલર છું અને અમારે અહીંયા ક્રિકેટ બંગલામાં બધા સારું રમે છે અને બધા એવું માગે છે કે અમે ઇન્ડિયા લેવલે રમી, વર્લ્ડ કપ રમી. અમારા અહીંયાથી એક પ્લેયર ગયા છે, રવિન્દ્ર જાડેજા, એ અત્યારે વર્લ્ડ કપમાં બહુ સારું કરે છે અને ટીમમાં અત્યારે સિનિયર પ્લેયર તરીકે કહેવાય છે અને એ બહુ સારું રમે છે અને એને હાલમાં પણ પહેલાં મેચમાં 3 વિકેટ લીધેલી છે, એટલે ટીમ માટે બહુ સારું કર્યું છે અને એ ટીમને ફાઇનલ સુધી પહોંચાડે એવી અમારી આશા છે.